હે ગાઈઝ, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન. હું છું ઇરેન અને આજે આપણે ડિસ્કસ કરીશું હેન્ડ સેનિટાઈઝરને. કોરોના વાયરસને કારણે હવે હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, હેન્ડ વોશ એ આપણી લાઈફના પાર્ટ બનવા જઈ રહ્યા છે. તો આપણે જે હેન્ડ સેનિટાઈઝર યુઝ કરીએ છીએ એના કન્ટેન્ટ્સ કયા કયા છે, એ રિયલ છે કે ફેક છે અને કઈ રીતે કામ કરે છે, એ તમામ વસ્તુ આજે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. હેન્ડ સેનિટાઈઝર બે ટાઈપના હોય છે, નોન આલ્કોહોલિક અને આલ્કોહોલિક. નોન આલ્કોહોલિક સેનિટાઈઝર જે હોય છે એ વધારે તાકાતવર બેક્ટેરિયા, વાયરસ વગેરેને દૂર કરવા માટે બિલકુલ સક્ષમ નથી, માટે એનો યુઝ આપણે નથી કરતા. WHOની ગાઈડલાઈન પ્રમાણે આલ્કોહોલિક સેનિટાઈઝર જે આપણે યુઝ કરીએ છીએ એમાં આલ્કોહોલનું પ્રમાણ 60%થી વધારે હોવું જોઈએ, તો એ જ સેનિટાઈઝર સારી રીતે એ વાયરસ બેક્ટેરિયાને દૂર કરી શકે છે. આલ્કોહોલ બેઝ સેનિટાઈઝરની વાત કરતા પહેલા આપણે જાણીએ આલ્કોહોલ વિશે. તો મેઇનલી ત્રણ ટાઈપના આલ્કોહોલ હોય છે, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ. તો પહેલા આલ્કોહોલની વાત કરીએ, એ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, જેને આઇસોપ્રોપેનોલ પણ કહેવામાં આવે છે અને 2-પ્રોપેનોલ પણ કહેવામાં આવે છે. એ કલરલેસ છે, ફ્લેમેબલ છે અને એનું કેમિકલ ફોર્મ્યુલા છે C3H8O. જંતુનાશકોની અંદર એનો યુઝ કરવામાં આવે છે, ઝેરી પદાર્થ સપાટીને સાફ કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે અને આપણે જે હેન્ડ સેનિટાઈઝર યુઝ કરીએ છીએ એની અંદર પણ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનો યુઝ કરવામાં આવે છે. બીજા આલ્કોહોલની વાત કરીએ તો એ છે મિથાઇલ આલ્કોહોલ, મિથેનોલ અથવા વુડ આલ્કોહોલ પણ કહેવામાં આવે છે. કલરલેસ છે, ફ્લેમેબલ છે અને એની કેમિકલ ફોર્મ્યુલા છે CH3OH. પેઇન્ટ રિમૂવર, ફોટોકોપીયર એની અંદર એનો યુઝ થાય છે. જો એને ડિગ્રેડ કરવામાં આવે તો એમાંથી ફોર્માલની હેડ મળે છે, જેનો યુઝ એક્સપ્લોસિવ બનાવવા માટે, પ્લાસ્ટિક બનાવવા માટે કરવામાં આવે છે. અને આપણે જે સેનિટાઈઝર યુઝ કરીએ છીએ એમાં મિથાઇલ આલ્કોહોલનો યુઝ કરવામાં નથી આવતો, કારણ કે વધારે ટોક્સિક છે. ત્રીજા આલ્કોહોલની વાત કરીએ તો એ છે ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ, ગ્રીન આલ્કોહોલ કે ડ્રિંકિંગ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ જે છે કલરલેસ છે, ફ્લેમેબલ છે, કેમિકલ ફોર્મ્યુલા જોઈએ તો C2H6O છે. ડ્રિંકિંગ માટે એનો યુઝ કરવામાં આવે છે અને આપણું જે હેન્ડ સેનિટાઈઝર છે એમાં પણ એનો ખાસ યુઝ થાય છે. જ્યારે ડ્રિંક કરીએ ત્યારે આપણું લીવર છે એ ઇથાઇલ આલ્કોહોલને ફિલ્ટર કરી શકે છે, માટે એને ડ્રિંક કરી શકાય. પણ જો વધારે માત્રામાં ડ્રિંક કરવામાં આવે, લીવરની ફિલ્ટર કરવાની ક્ષમતાથી પણ વધારે, તો એ ટોક્સિક છે અને એના ખરાબ પરિણામો આવી શકે છે. તો હવે પાછા આવી જઈએ આપણા હેન્ડ સેનિટાઈઝર ઉપર. આપણે જોયું કે જે ત્રણ આલ્કોહોલ છે એમાંથી બે ટાઈપના આલ્કોહોલ, આઇસોપ્રોપેનોલ અને ઇથેનોલનો યુઝ આપણે હેન્ડ સેનિટાઈઝરમાં કરી શકીએ છીએ, પણ મિથેનોલનો યુઝ આપણે હેન્ડ સેનિટાઈઝરમાં કરી શકતા નથી. એના પાછળના પણ કેટલાક રીઝન્સ છે. પહેલું રીઝન એ છે કે ઇથેનોલ ટોક્સિક છે, પણ આ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસને મારવા માટે એ એટલું કારગર નથી. બીજું રીઝન એનું એ છે કે આ ત્રણેય ટાઈપના આલ્કોહોલ જ્યારે બોડીમાં જાય છે ત્યારે અમુક પ્રકારના રિએક્શન્સ કરે છે. જેમ કે ઇથેનોલ જ્યારે બોડીમાં જાય તો એસિટેટ બનાવે છે, આઇસોપ્રોપેનોલ જ્યારે બોડીમાં જાય તો એસિટોન બનાવે છે, એ જ રીતે મિથેનોલ જ્યારે બોડીમાં જાય ત્યારે ફોર્માલ્ડિહાઇડ કે ફોર્મિક એસિડ બનાવે છે, અને એ પેલા બંનેની કમ્પેરિઝનમાં વધારે ટોક્સિક છે, બોડીને વધારે હાર્મ કરે છે, માટે મિથેનોલનો યુઝ સેનિટાઈઝરમાં નથી કરવામાં આવતો. પણ તમે જે હેન્ડ સેનિટાઈઝર યુઝ કરો છો મિથેનોલ હોઈ શકે છે, કારણ કે મિથેનોલ એ ઇથેનોલની ઇમ્પ્યોરિટી છે, તો એ કદાચ એમાં હોઈ શકે છે, પણ 0.5% કે 0.2 ml/L જેટલી જ હોવી જોઈએ. એના કરતા વધારે હોય તો એ હેન્ડ સેનિટાઈઝર તમારી માટે યોગ્ય નથી. સો લોંગ સ્ટોરી શોર્ટમાં કહીએ તો તમે જ્યારે પણ બજારમાં જાઓ હેન્ડ સેનિટાઈઝર લેવા માટે, તો મેક શ્યોર તમે બ્રાન્ડ જોયા કરતા એના કન્ટેન્ટ જુઓ અને કન્ટેન્ટમાં હોવું જોઈએ આલ્કોહોલ. આલ્કોહોલમાં કયા આલ્કોહોલ હશે તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપેનોલ, 2-પ્રોપેનોલ, 1-પ્રોપેનોલ, ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ. જો આ અંદર હાજર હોય તો તમે એને લઈ શકો છો. મેક શ્યોર કે આ જે કન્ટેન્ટ છે, આ જે આલ્કોહોલ છે, એની અંદર 60% કરતા વધારે હોવા જોઈએ, તો હેન્ડ સેનિટાઈઝર તમારી માટે બેસ્ટ છે અને એ હેન્ડ સેનિટાઈઝરને તમે યુઝ કરી શકો છો. તમારા હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલ તો એક ઇન્ગ્રેડિયન્ટ થયું, પણ એના સિવાય પણ બીજા ઇન્ગ્રેડિયન્ટ હોય છે, તો એ શા કારણે હોય છે એ જોઈએ. તો આલ્કોહોલ એ જ્યારે પણ સ્કિન પર આવે તો એ આપણી સ્કિનને ડ્રાય કરી દે છે, ઘણીવાર એમાં તિરાડો પણ પડી જઈ શકે છે અને બ્લડ પણ આવી શકે છે. તો એ ન થાય એની માટે એની અંદર કન્ડિશનરનો યુઝ કરવામાં આવે છે, એવા કન્ડિશનર નાખવામાં આવે છે
કે જેની લીધે આલ્કોહોલની એ જે પ્રોસેસ છે એ ના થાય, આપણી સ્કિન ડ્રાય ના થાય. તો કન્ડિશનર હોઈ શકે છે, આલ્કોહોલ હોય છે, અને ત્રીજું કે જ્યારે પણ આપણે એનો યુઝ કરીએ છીએ ત્યારે આપણને સારી સુગંધ પણ જોઈએ છે, માટે ફ્રેગ્રન્સનો પણ યુઝ કરવામાં આવે છે. તો એ પણ કન્ટેઇનમાં હોઈ શકે છે, પણ આપણે જોવાનું છે ખાસ એ છે આલ્કોહોલ હોવું જોઈએ, એ પણ 60% કરતા વધારે. એ જ હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરો, એના સિવાય 60%થી ઓછું આલ્કોહોલ હોય, અથવા એવું હેન્ડ સેનિટાઈઝર કે જેની પર આલ્કોહોલ કેટલા પર્સન્ટ છે, કેટલા ગ્રામ છે લખેલું નથી, તો એ ટાઈપના હેન્ડ સેનિટાઈઝરનો યુઝ ના કરો. તો હવે એના ફાયદા અને નુકસાન જોઈએ. ફાયદા એના એ છે કે કોઈ પણ સરફેસને ડિસઇન્ફેક્ટ કરી શકાય છે, બોડીને ડિસઇન્ફેક્ટ કરી શકાય છે બેક્ટેરિયા અને વાયરસથી. નુકસાનની વાત કરીએ તો જો તમારી આંખના કોન્ટેક્ટમાં આવે તો આંખ માટે હાર્મફુલ થઈ શકે છે. એને ક્યારેય પીવું ના જોઈએ. આપણને ખબર છે કે એમાં ઇથેનોલ હોય છે, ઇથેનોલ એ ડ્રિંકેબલ આલ્કોહોલ છે, પણ જે આલ્કોહોલને ડ્રિંક કરવામાં આવે છે એમાં આટલા વધારે પ્રમાણમાં આલ્કોહોલ હાજર નથી હોતું. સેનિટાઈઝરમાં 70% જેટલું હોય છે, એ તમારી બોડી માટે હાર્મફુલ છે, માટે ક્યારેય એને પીવું ના જોઈએ. હવે જોઈએ હાઉ ટુ યુઝ હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કઈ રીતે કરવો જોઈએ. ફર્સ્ટ થિંગ, હેન્ડ સેનિટાઈઝર એ ગંદા હાથ ઉપર કોઈ જ રીતે રિએક્શન કરતું નથી. જો ગંદા હાથ હશે તો એને ડિસઇન્ફેક્ટ કરી શકતું નથી, માટે મેક શ્યોર જ્યારે પણ તમે એનો યુઝ કરો ત્યારે એ તમારા હાથની સપાટીએ થોડી ઘણી ક્લીન હોવી જોઈએ, તો એ જરૂરી છે. સેકન્ડ થિંગ, જ્યારે પણ તમે એને હાથ પર લો છો ત્યારે 30 સેકન્ડ સુધી એને રબ કરવું જરૂરી છે. આખા હાથ ઉપર પાછળના ભાગે આંગળીઓની વચ્ચે એને હંમેશા રબ કરો. રબ કરી દીધા પછી એને થોડી વાર રાખો કે જેથી તમારો હાથ છે એ થોડો ડ્રાય થઈ જાય. તો આ રીતે તમે એને યુઝ કરી શકો છો. તો હવે પ્રશ્ન એવો થાય કે શું વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો જ યુઝ કરવો જોઈએ? તો જવાબ છે ના. રિસર્ચ અને ડોક્ટર્સનું એવું કહેવું છે કે જો પાણી હેન્ડવોશની સુવિધા હોય તો હંમેશા એનો જ યુઝ કરો, જો એ સુવિધાઓ હાજર નથી તો જ તમે હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરો. કારણ કે હેન્ડ સેનિટાઈઝર એ એટલું બધું સારું નથી, કારણ કે હેન્ડ સેનિટાઈઝર છે એ 100% ડિસઇન્ફેક્ટ કરી શકતું નથી કમ્પેર ટુ પાણી અને હેન્ડવોશનો તમે યુઝ કરો. માટે વધારેમાં વધારે સમય તમે તમારા હાથ ધોતા રહો સાબુથી હેન્ડવોશથી, અને જો એ સુવિધા નથી તો જ હેન્ડ સેનિટાઈઝરનો તમે યુઝ કરો. આઈ હોપ તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે. તો વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે. કંઈ પણ સજેશન હોય, ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. અને અમારી ચેનલ ઉપર વીકલી સાયન્સ ન્યૂઝ શરૂ થઈ ચૂકી છે, મેથ્સની સિરીઝ ચાલુ છે, બેઝિક ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સની સિરીઝ ચાલુ છે, અને બીજા પણ એજ્યુકેશનલ રિલેટેડ વિડીયોઝ આવતા રહેશે. તો જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, જોડાઓ અમારી સાથે, અને સ્વસ્થ રહો, ખુશ રહો.